સુરતમાં એક નકલી પત્રકારને મહિલાને હેરાન કરવું ભારે પડ્યું. પાંડેસરા વિસ્તારમાં રહેતો આ નકલી પત્રકાર મહિલાને હેરાન કરતો હતો, તેથી કંટાળીને મહિલાએ બોગસ પત્રકારને ચખાડ્યો મેથી પાક. બોગસ પત્રકારની ધોલાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ શખ્સ જે મહિલાના હાથે માર ખાઈ રહ્યો છે, તે શખ્સે પોતાની જાતને પત્રકાર બનાવ્યો હતો. જોકે તે પત્રકાર નહોતો, એ બોગસ પત્રકાર હતો. ત્યારે તે પત્રકાર બની આ મહિલાને પરેશાન કરી રહ્યો હતો, ત્યારે આખરે કંટાળીને મહિલાએ તેને સરા જાહેર જ મેથી પાક ચખાડ્યો. રાજકોટમાં લગ્નના વરઘોડામાં એક ઘોડીએ જાનૈયાઓના જીવ અધ્ધર કરી નાખ્યા. જાન વાજતે ગાજતે આગળ વધી રહી હતી, જાનૈયાઓ જોશમાં ને જોશમાં નાચી રહ્યા હતા, ત્યારે અચાનક જ ઘોડી ભડકી અને કેટલાક જાનૈયાઓને અડફેટે લીધા. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઘોડી બેકાબુ બની ગઈ અને જાનૈયાઓ પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા છે. વડોદરામાં આરોગ્ય વિભાગે વુડા સર્કલ ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું. ફરકી શોપ ખાતે આરોગ્ય વિભાગે શ્રીખંડ, દૂધની બનાવટ તેમજ મીઠાઈના સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગે તેમને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી, જે બાદ સેમ્પલને ગુણવત્તા ચકાસવા લેબમાં મોકલાયા છે. તો આ સાથે સમાચારો આવી રહ્યા છે. અહેમદ પટેલ સામે થયેલી ઇલેક્શન પિટિશનમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. જ્યાં બળવરસિંહ રાજપૂતના વકીલે જે સાક્ષીઓનું લિસ્ટ કોર્ટમાં આપ્યું, અહેમદ પટેલને પોતાના સાક્ષીઓના લિસ્ટ રજૂ કરવા માટે હુકમ કરાયો છે. 22 જાન્યુઆરી સુધી સાક્ષીઓનું લિસ્ટ આપવા કોર્ટે હુકમ કર્યો છે. બળવરસિંહ તરફથી 43 સાક્ષીઓની જુબાની થશે, ત્યારે વધુ સુનાવણી 22 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. અને હવે વાત કરીએ રોકાણના કુંભમેળાની. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન મોદીએ 9મી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ તેમના મુખ્યમંત્રી સહિતના 8 વાયબ્રન્ટ ગુજરાતને સફળ ગણાવ્યા અને સાથે જ આ વર્ષે પણ રોકાણ કરવા માટે આવનારા દેશ વિદેશના મહેમાનોનો આભાર માન્યો. આજની ગુજરાતની 9મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટમાં મુખ્ય થીમ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે. સમિટમાં 12 પાર્ટનર કન્ટ્રી છે, તો 100થી વધુ દેશોના 2700થી વધુ ડેલિગેશને વાયબ્રન્ટમાં ભાગ લીધો છે અને આ વખતે પણ બિન પરંપરાગત ઉર્જાને સમિટમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે. એ સાથે જ લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. This has now become a truly global event, one that has space for everyone. It has dignity of the presence of senior political leadership. It has the energy of CEOs and corporate leaders. It has the gravitas of institutions and opinion makers, and it has the vitality of young enterprise and startups. તો ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થયો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટનો પ્રારંભ કરાવ્યો. સમિટમાં ભાગ લેવા માટે દેશ વિદેશના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ ગુજરાત આવી પહોંચ્યા છે. ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને કોટક મહિન્દ્રા બેંકના વાઇસ ચેરમેન તેમજ સીઈઓ ઉદય કોટકે આ સમિટમાં ભાગ લીધો છે. દેશ વિદેશના ઉદ્યોગપતિઓ આ સમિટમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે.
તો વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે 6 કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન એ મારું સ્વપ્ન છે. ગુજરાત સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ ઝડપી બન્યો છે. ડિજિટલ ગુજરાત માટે જીઓ કટિબદ્ધ છે. આગામી સમયમાં 5G નેટવર્ક માટે પણ જીઓ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું. PDPUને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવાનું તેમણે આહવાન કર્યું અને આ યુનિવર્સિટી માટે 150 કરોડ ફાળવવાની જાહેરાત કરી. સાથે જ ભારતનો ડેટા ભારતમાં જ રહે અને કોઈ વિદેશી કંપની પાસે ન જાય તેવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી. The credit for this pioneering initiative and its subsequent replication must go to only one leader. He is the proud son of Gujarat. He is the visionary leader of India and he is Sri Narendra Modi, our beloved Prime Minister, under whose leadership India is the fastest growing economy in the world. Friends, Gujarat is Reliance's Janmabhoomi as well as its Karmabhoomi. Gujarat has always been and will always remain our first choice. At Reliance, our motto is India first and within India, Gujarat first. Jio is committed to create a fully digital Gujarat and make Gujarat the best digitally connected state in India. Today, Gujarat is the showcase for Jio's 4G wireless broadband network. This network already connects the entire state to the global information highway. This means connecting every home and office, every school and college, every hospital and doctor, every mandi and market. And Jio's network is fully 5G ready, which means Gujarat will continue to remain on the forefront of digital connectivity for years to come. તો વાયબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટની શરૂઆતમાં જ કરોડોનું રોકાણ થયું, જેમાં કુમાર મંગલમ દ્વારા 15,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી, જેમાં ગ્રીન ટેકનોલોજી, કેમિકલ અને માઇનિંગમાં રોકાણની જાહેરાત કરાઈ. બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ દ્વારા આ પ્રકારની જાહેરાતો કરાઈ. તો આ સાથે જ ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરન દ્વારા પણ રોકાણની જાહેરાત કરવામાં આવી. આ રોકાણમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગમાં રોકાણની જાહેરાત થઈ, તો ઇથિયમ આયન બેટરી અને રિન્યુએબલ એનર્જીમાં પણ રોકાણની જાહેરાત કરવામાં આવી. ટોરેન્ટ ગ્રુપ દ્વારા 10,000 કરોડના રોકાણની જાહેરાત કરાઈ, જેમાં રિન્યુએબલ એનર્જી, પાવર અને ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં તેઓ રોકાણ કરશે. ગૌતમ અદાણી દ્વારા 55,000 કરોડના રોકાણની જાહેરાત કરાઈ, તો વિવિધ સેક્ટરમાં 5,000 નવી નોકરીઓ પણ આ ગ્રુપ આપશે. The increase in global confidence in Gujarat is a result of your continued focus on the investor friendly business environment. Our investment in Gujarat in the past 5 years exceeded ₹50,000 crores, and we are further accelerating our investments. Over the next 5 years, our investment will include the world's largest solar hybrid park in Kutch. The anticipated investment in this park is ₹30,000 crores. Welcome to Gujarat. I am happy to see the great response to 9th Vibrant Gujarat Global Investors Summit today. This huge gathering is a reflection of the trust that you all have in the state and people of Gujarat. Today, I take pride in welcoming the pioneer and architect of Vibrant Gujarat Summit, પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી. તો વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે પોર્ટ સેમિનારમાં ભાગ લીધો. પોર્ટ સેમિનારમાં થયેલ MOU બાદ નીતિન પટેલે ખાસ વાતચીત કરી ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપણી સાથે છે. નીતિનભાઈ સાથે આપણે વાત કરીશું. સાહેબ, વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ થઈ ગયેલો છે, તમે અત્યારે યુએસના એક સેમિનારમાં જવાના છો, આ સેમિનાર કેવા પ્રકારનો હશે અને એની અંદર શું મહત્વનું હશે? જો આજે વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન પછી અનેક પ્રકારના સેમિનારો ચાલી રહ્યા છે અને દરેક સેમિનારના અંતે જે તે વિભાગ સાથે MOU પણ સાઇન કરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ જ હું પોર્ટ સેમિનારમાં જઈને આવ્યો અને ત્યાં આગળ પોર્ટ માટે, પોર્ટ ફેસિલિટી માટે, ટ્રાન્સપોર્ટેશન માટે અને અન્ય સુવિધાઓ જે પોર્ટને લગતી છે ને જેમાં વ્યાપક મૂડીરોકાણ અને રોજગારી ઊભી થાય એવા દરેક પ્રકારના MOU સાઇન કરવામાં આવ્યા છે. ભારત સાથે અમેરિકાનો સંબંધ ખૂબ જૂનો છે. અમેરિકામાં પણ ભારતીયો મોટા પ્રમાણમાં છે, ભારતના મિત્રો શુભેચ્છકો પણ મોટા પ્રમાણમાં છે. અમેરિકાના કેન્ટકીના ગવર્નરશ્રી પણ અહીંયા આવ્યા છે, એમની સાથે પણ યુએસના જે ડેલિગેટ્સ આવ્યા છે એમની મિટિંગ ચાલી રહી છે અને એનો અત્યારે જે સેમિનાર છે એમાં પણ MOU સાઇન કરવામાં આવશે. અત્યાર સુધીમાં સર કેટલા MOU થઈ ગયેલા છે? નથી આવ્યા. અત્યારે બધા જુદા જુદા હોલોમાં, જુદા જુદા સેમિનારોમાં અનેક પ્રકારના MOU થાય છે. એની રકમ, એમાઉન્ટ ઘણી મોટી પણ છે, પરંતુ એ બધું જ અત્યારે ચાલી રહ્યું છે. ચોક્કસ હતા અને મુખ્યમંત્રી નીતિન પટેલ, તેમનું કહેવું છે કે અનેક સેક્ટરની અંદર જે રોકાણ છે તે આવી રહેલું છે અને હાલ MOU જે થવાની પ્રક્રિયા છે તે ચાલી રહેલી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે મયુર માકડિયા, News18 ગુજરાતી, ગાંધીનગર. દુનિયાની કમ્પેરમાં શરૂઆત છે. હવે આપણે ખરેખર, હવે આપણો સમય આવી રહ્યો છે કે આપણે દુનિયા પર રાજ કરવાનું છે, દુનિયાની ઉપર આપણે બિઝનેસમાં હાવી થવાનું છે. તો એને માટેનું પ્લેટફોર્મ આ વાઇબ્રન્ટ ગુજરાત આપણને પૂરું પાડે. જ્યારે આજે 15 પાર્ટનર કન્ટ્રીઓ અને 100 ઉપર દેશના પ્રતિનિધિ અહીં હોય તો 1-to-1 મીટિંગ થતી હોય, B2B મીટિંગ થતી હોય. તો સાથે જ રમત જગત સમાચાર. મેલબોર્ન ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ભારતની શાનદાર જીત થઈ છે. મહેન્દ્રસિંહ ધોની અને કેદારે અડધી સદી નોંધાવી છે અને ભારતને શાનદાર જીત અપાવી છે. 7 વિકેટે ભારતે શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. મેલબોર્નમાં જે મેચ રમાઈ રહી હતી તેમાં મહેન્દ્રસિંહ ધોનીએ 87 રન બનાવ્યા હતા. ધોનીની સિરીઝમાં સતત ત્રીજી 50, ભારતે મેચ જીતવા 5 ઓવરમાં 44 રનની જરૂર હતી. તે પ્રકારે જે મેચ રસપ્રદ મોડ પર પહોંચી રહી હતી અને તેમાં હવે ભારતે જીત હાંસલ કરી છે. 7 વિકેટે ભારતે શાનદાર જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં ભારતે શાનદાર જીત પ્રાપ્ત કરી છે. તો 231 રનનો લક્ષ્ય આપવામાં આવ્યું હતું, જેનો પીછો કરતા ભારતે 45 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી હતી અને 187 રન કર્યા હતા. ધોનીએ 74 બોલમાં પોતાની 70મી અર્ધસદી ફટકારી હતી. તો કોહલીએ 46 રનના વ્યક્તિગત સ્કોરે તે આઉટ થયો હતો. તે બાદ ધોની અને જાદવ 50 રનની ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી છે. ધોનીએ 70 રને અને જાદવ 35 રને રમી રહ્યા હતા. ભારતને જીત માટે 5 ઓવરમાં 44 રનની જરૂર હતી. 7 વિકેટ સાથે તેઓએ આ રન હાંસલ કર્યા અને સાથે જ શાનદાર જીત અપાવી છે ભારતીય ટીમે.